नमस्ते विद्यार्थी मित्रों, नवयुग स्कूल द्वारा आयोजित डिजिटल लेक्चर श्रेणी में आप सर्वनु हार्दिक स्वागत करूँ छू। आपणे अगाउना लेक्चर में संख्या ज्ञान में 1 થી 30 संख्या अंक और शब्द में सीखी गया। आज आप संख्या ज्ञान में 31 થી 60 संख्या अंक तथा शब्द में सीखवानी छे। तो चलो शुरुआत करिए। बोर्ड पर लिखू है, नीचे आपेल संख्या ने शब्द में लखो। अपन अँ संख्या आपी है पण अंक में आपी है। हवे आपणे संख्या ने शब्द में लखवानु छे। तो पहली संख्या शू लिखू है, 32, 3 અને 2। तो 32 आपणे शब्द में लखशू, 32। त्यार पछी 5 અને 0, एने शू कहेवाय शब्द में 50। तो आपणे अहीं लखीशुं 50। त्यार पछी 3 અને 5, ए संख्याने शुं वचाय शब्दमां 35। 3 અને 5 छे एटले के 35। एना पछी 4 અને 0, ए संख्याने शब्दमां लखवी होय तो 40 एम लखाय। त्यार पछी तगड़ो अने बाजू में 4, 34, तो आपणे लखीशू 34। त्यार पछी छे 5 અને 2, पाचड़ो छे अने बाजू में बगड़ो, तो ए संख्याने शब्द में लखवी होय तो शू लखाय, 52। पाचड़े बगड़े 52। त्यार पछी 2 ચોગડા छे तो एने शू वचाय शब्द में 44, तो आपणे अहीं लखीशू 44। त्यार पछी 2 પાચડા छे, 2 પાચડા 55, आपणे अहीं शब्द में लखीशू 55। त्यार पछी 4 અને 6, शब्द में शू वचाशे, 46, आपणे अहीं लखीशू चोगड़े छगड़े 46। त्यार पछी छे तगड़े एकड़े 31। હવે આ બાજુ લખ્યું છે, નીચે આપેલ સંખ્યાને અંકમાં લખો। અહીંયા શબ્દમાં સંખ્યા લખેલી છે, હવે આપણે શબ્દમાં સંખ્યા લખી છે એને આપણે અંકમાં લખવાની છે। તો પહેલું શું લખ્યું છે, 35। 35 કેમ થાય, તગડે પાછળે 35, તો આપણે અંકમાં લખીશું 3 અને 5, તગડે પાછળે 35। ત્યાર પછી 51, 51 અંકમાં કેમ લખાય, 5 અને 1, પાંચડે એકડે 51। ત્યાર પછી 41, શબ્દમાં 41 લખ્યું છે, અંકમાં કેમ લખાશે, 4 અને 1, ચોગડે એકડે 41। ત્યાર પછી 55, 55 છે એને અંકમાં કેમ લખાય, 2 પાચડા 55। ત્યાર પછી 52, 52 શબ્દમાં લખ્યું છે, હવે આપણે અંકમાં લખવું હોય તો 5 અને 2, પાંચડે બગડે 52। ત્યાર પછી 37, 37 છે હવે આપણે એને અંકમાં લખવાનું છે, તો તગડે સાતડે 37। ત્યાર પછી 58, 58 અંકમાં લખવાનું છે, તો આપણે 5 અને 8 એમ લખીશું, પાંચડે આઠડે 58। ત્યાર પછી છે 48, 48 શબ્દમાં લખ્યું છે, હવે આપણે અંકમાં લખવું હોય તો 4 અને 8, એટલે ચોગડે આઠડે 48। ત્યાર પછી 49, 49 છે હવે આપણે અંકમાં લખવું હોય તો ચોગડે 9 49। ત્યાર પછી 54, 54 છે એ શબ્દમાં લખ્યું છે, હવે અંકમાં લખવા માટે આપણે પાછળો અને ચોગડો, એટલે કે પાછળે ચોગડે 54 થાય। બાળમિત્રો, તમારે આજે હોમવર્કમાં બોર્ડ ઉપર જે લખ્યું છે, નીચે આપેલ સંખ્યાને શબ્દમાં લખો અને નીચે આપેલ સંખ્યાને અંકમાં લખો, એટલે કે 31 થી 60 સુધીની સંખ્યા અંકમાં અને શબ્દમાં લખતું જવાનું છે અને સાથે સાથે બોલતું પણ જવાનું છે। જય શ્રી કૃષ્ણ।